તો આ સાથે જ અમદાવાદથી એક બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં સ્કૂલ વાનમાંથી 3 બાળકો નીચે પટકાયા છે. અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પંચામૃત સ્કૂલના વાન ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે, જ્યાં સ્કૂલ વાનમાં બેસાડ્યા હતા ખીચોખીચ બાળકોને, જેના કારણે 3 બાળકો નીચે પટકાયા છે. વાનનો દરવાજો બંધ નહીં થતાં આ અકસ્માત સર્જાયો. વાન ડ્રાઈવરે ઝડપી વળાંક લેતા દરવાજો ખુલી ચૂક્યો હતો, જેમાંથી 3 બાળકો નીચે પટકાયા. તે વાન ડ્રાઈવરની વધુ એક બેદરકારી સામે આવી છે, જેમાં ખીચોખીચ ભરેલા હતા આ બાળકોને વાનમાં, જેમાં સ્પીડમાં વળાંક લેતા દરવાજો ખુલી ચૂક્યો હતો અને 3 બાળકો વાનમાંથી નીચે પટકાયા હતા. સ્કૂલ વાનમાં ખીચોખીચ બાળકોને ભરવામાં આવ્યા હતા, જ્યાં વાનનો દરવાજો બંધ નહીં થતા અકસ્માત સર્જાયો અને 3 બાળકો વાનમાંથી નીચે પટકાયા હતા. અને આજ અંગે વધુ માહિતી મેળવીશું ફોન લાઈન પર સંવાદદાતા રવિ ભાવસાર જોડાયા છે. રવિ, વધુ એકવાર વાન ચાલકની બેદરકારી સામે આવી છે, ખાસ કરીને સ્કૂલ વાનમાં 3 બાળકો નીચે પટકાયા છે, શું વધુ માહિતી? પછી જે પ્રમાણે નિકોલ માવેલી પંચામૃત સ્કૂલ છે, તેના જે વિદ્યાર્થીઓ હતા તે શાળાએથી ઘરે જતા હતા, પરંતુ જે શાળાની એક વાન હતી તે બગડી હતી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે બીજી વાનમાં જે બાળકો હતા તેમને શિફ્ટ કરવામાં આવ્યા હતા. એક જ વાનમાં 22 જેટલા જે વિદ્યાર્થીઓ હતા ઘેટા બકરાને જે ભરવામાં આવ્યા હતા અને જે ડ્રાઈવર છે તેના દ્વારા જે ટર્નિંગ ઉપર ગાડી ફાસ્ટ ચલાવવામાં આવી હતી અને જેના કારણે ક્યાંક ને ક્યાંક જે દરવાજો હતો તે ખુલ્લો રહી ગયો હતો અને 3 જે બાળકો હતા તે વળાંક સમય નીચે પડી ગયા હતા, જેને લઈને એક 3 ધોરણમાં ભણતો વિદ્યાર્થીને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને એક 11 ધોરણમાં ભણતી વિદ્યાર્થીની છે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સમગ્ર જો ઘટનાની વાત કરવામાં આવે તો જે બેદરકારી છે તે સ્કૂલની પણ સામે આવી છે અને ક્યાંક ને ક્યાંક વાન ડ્રાઈવર છે તેની પણ સામે આવી છે. જી બિલકુલ રવિ, ખાસ કરીને સ્કૂલની બેદરકારીની સાથે વાન ચાલકની બેદરકારી અને સાથે જ તંત્ર સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. આખરે ખીચોખીચ બાળકોને પરવાનગી આપે છે કોણ? જી ચોક્કસ, જે પ્રમાણે વાત કરવામાં આવે તો શાળા શરૂ થતાના 3 દિવસ થયા છે, ત્યારે એ આરટીઓ પણ દ્વારા પણ જે સ્કૂલ વાન છે તેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ જે 3 દિવસે આ બનાવ બન્યો હતો જેના કારણે ક્યાંક ને ક્યાંક આરટીઓની પણ બેદરકારી સામે આવી છે અને જેને લઈને ક્યાંક ને ક્યાંક આરટીઓ પણ હવે એક્શનમાં આવ્યું તેવું લાગ્યું છે. રાજ્યના જે વાહન વ્યવહાર મંત્રી છે તેને આ ઘટનાને દુઃખદ શબ્દોમાં વખોડી દીધી છે અને ક્યાંક ને ક્યાંક જે ઘટના છે તેના તપાસના આદેશ પણ આપી દીધા છે. જી જી રવિ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો પંચામૃત સ્કૂલની વાનમાંથી 3 બાળકો નીચે પટકાયા છે પંચામૃત સ્કૂલના વાન ડ્રાઈવરની બેદરકારીને કારણે, કારણ કે સ્પીડમાં વળાંક લેતા દરવાજો ખુલ્યો હતો અને આ વાનમાં ખીચોખીચ બાળકો ભરેલા હતા.